नमस्कार विद्यार्थी मित्रों, आज आप यूनिट टू डेंटल हेल्थ ए जोईशुं। आ यूनिट में डेंटल दाँतनू अने हेल्थ आरोग्य एना विषे बात करवामां आवी छे। दाँतनू आरोग्य आ लेसन में सोनिया, अशोक भाई अने डॉक्टर बंसी शर्मा आ त्रणनो संवाद छे कि सोनिया नामनी छोकरीने दाँतनो दुखावो थाय छे अने ते डॉक्टर पासे जाय छे अने डॉक्टर एने दाँतनुं आरोग्यनी संभाळ कई रीते लेवी एना विषे सरस मजानुं समझावे छे। तो आ पाठ सरस मजानो छे कि जे आपणे स्टार्टिंग करीए। डेंटल हेल्थ, दाँतनुं आरोग्य। सौथी पहेला आपणने आ લેસનમાં પિક્ચર બતાવે છે। એ પિક્ચરમાં આપણને દાંતનું જે પિક્ચર છે એમાં પ્રી મોલર્સ, કેનાઇન મોલર્સ અને ઇન્સાઇઝર અને આપણને બતાવે છે એરો કરીને કે પ્રી મોલર્સ એટલે કે નાની દાઢ, જે નાની દાઢ આવેલી છે ઉપર બે, પછી કેનાઇન છે તીક્ષ્ણ દાંત, કેનાઇન એટલે કે જે અણીવાળો દાંત હોય એ, ઇન્સાઇઝર એટલે કે આગળના ચાર દાંત ઇન્સાઇઝર એવી રીતે, અને મોલર્સ, મોલર્સ એટલે પાછળની દાઢ કે જ્યાં આપણને એરો કરીને બતાવે છે પાછળની દાઢ છે એ। તો આ રીતે બાજુના પિક્ચરમાં 32 જે આપણા દાંત હોય છે એની આખી ઇન્ફોર્મેશન આપેલી છે। તો આપણે જોઈએ કે ઇન્ફોર્મેશનમાં સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ ઇન્સાઇઝરથી। તો આપણને ઇન્સાઇઝરમાં 4 બતાવે છે દાંત। તો એવી રીતે જે જો છે ઉપર નીચે, અપર અને લોઅર, તો 4 દાંત નીચે હોય અને 4 દાંત ઉપર હોય છે અને એનો યુઝ થતો હોય છે બાઇટિંગ એન્ડ કટિંગ ફૂડ, કે 4 દાંત જે આપણા આગળના 4 દાંત હોય છે એ ઉપર નીચે બંને સાઈડ આવે તો ટોટલ 8 દાંત થાય। પછી કેનાઇન એટલે કે અણીવાળા દાંત, કે આપણે બધા તમે જો જોતા હો તો તમને ખ્યાલ આવે કે જે 4 દાંત છે એની બાજુમાં અણીવાળો દાંત હોય છે, તો અણીવાળો દાંત પણ ઉપર 2 હોય છે અને નીચે પણ 2 હોય છે, તો એવી રીતે ટોટલ એ 4 થાય છે। તો ટીયરિંગ ફૂડ, કે કોઈ એવો જબરજસ્ત કઠણ એવો ખોરાક હોય કે તો એ અણીવાળા દાંતથી તોડવા માટે એનો ઉપયોગ થાય છે। પછી પ્રી મોલર્સ, કે નાની જે દાઢ છે, હવે નાની દાઢ પણ એવી જ રીતે બંને સાઈડ ડાબી અને જમણી બાજુ 2 હોય અને નીચે પણ 2 હોય, તો ઉપર 4 થઈ ને નીચે 4 થઈ, કે જે તીક્ષ્ણ દાંત હોય એની બાજુમાં, તો એ ટોટલ 8 થાય છે। ચેવિંગ ફૂડ માટેનો યુઝ થતો હોય છે। અને પછી છેલ્લે આવે છે મોલર્સ, તો મોલર્સ પાછળની જે દાઢ છે, તો 3 આપણને જે એરો કરીને બતાવે છે 3, તો જે રાઇટમાં 3 અને લેફ્ટમાં 3, તો એવી રીતે બંને થઈને 6, તો જે નીચે 6 અને ઉપર પણ 6, તો ટોટલ 12 એટલે કે 12। તો આ રીતે 32 એની નંબર થાય છે। ઇન્સાઇઝર 8, કે 9 4, પ્રી મોલર્સ 8 અને મોલર્સ 12। તો આ આખું પિક્ચરમાં આપણને બતાવ્યું કે આખી દાંતની આપણી ઇન્ફોર્મેશન। હવે એના પછીના નેક્સ્ટ પિક્ચરમાં બતાવે છે કે ડૉક્ટર પાસે, જ્યારે ડેન્ટિસ્ટ પાસે એટલે કે દાંતના ડૉક્ટર પાસે જઈએ છીએ, તો એની પાસે જે ચેર હોય છે એ ચેર બતાવે છે। પછી સામે એના બધા સાધનો મૂકેલા છે અને ચેરની ઉપર આપણે બેસીએ ત્યારે ઉપર જે લાઇટ આવે છે, કે એના દ્વારા આપણા મોઢામાં એ લાઇટ મૂકી અને ડૉક્ટર છે એ તપાસ કરે છે। તો આ રીતે 2 પિક્ચર બતાવ્યા અને હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન। ડેન્ટલ હેલ્થ એટલે કે ડૉક્ટર બંસી શર્મા અને સોનિયા અને અશોકભાઈ વચ્ચે જે સંવાદ થાય છે એ, તો સ્ટાર્ટ કરીએ આપણે આપણું લેસન। હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું લેસન। તો સ્ટાર્ટિંગમાં સોનિયા હેડ અ સિવિયર ટૂથેક, સિવિયર એટલે ગંભીર અને ટૂથેક એટલે દાંતનો દુખાવો, હેડ અ, તો સોનિયાને દાંતનો સખત ગંભીર દુખાવો હતો। સી કુડ નોટ ઈટ એનીથિંગ, નોર કુડ સી ગોટ ટુ સ્કૂલ, નોર NOR એટલે આપણને અહીંયા બતાવે છે નકારાત્મક, સી કુડ નોટ ઈટ એનીથિંગ, તે કાંઈ પણ ખાઈ શકતી ન હતી, સી કુડ નોટ એમ ગો ટુ સ્કૂલ, અને તે સ્કૂલે પણ જઈ શકતી નથી। એટલો બધો એને દુખાવો હતો કે દુખાવાના કારણે ન કાંઈ ખાઈ શકે કે ન શાળાએ જઈ શકે। સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ એટલે કારણે, અને પેઇન એટલે દુખાવો, દુખાવાના કારણે ઘરે રહી અને અભ્યાસ કરવાનું પણ એના માટે ઇમ્પોસિબલ હતું, અશક્ય હતું। સી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો, અને તે ઊંઘી પણ શકતી ન હતી,
એટલો બધો દુખાવો હતો કે તે સ્કૂલે જઈ શકતી ન હતી, તે કાંઈ ખાઈ શકતી ન હતી, અને ઘરે રહી અને લેસન કરવું અને હોમવર્ક કરવું તો પણ કરી શકતી ન હતી, અને ઊંઘી પણ શકતી ન હતી, એટલો બધો એને દુખાવો હતો. તો હવે જે સોનિયા અને ડૉક્ટર, સોનિયા છે એના અંકલ જોડે ડૉક્ટર પાસે જાય છે. તો હવે એ જે આખી સ્ટાર્ટિંગ છે એ હવે ચાલુ થાય છે. સોનિયા સેઝ, ઓ મા, ઇટ્સ અનબિયરેબલ. અનબિયરેબલ એટલે સહન ન કરી શકાય તેવું. તો સોનિયા બોલે છે કે ઓ મા, ઇટ્સ અનબિયરેબલ, આ તો અસહ્ય છે, સહી ન શકાય તેવું છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. હવે તેના જે કાકા હતા એણે કહ્યું કે વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, કે આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. આપણે એની પાસે મસ્ટ જવું પડશે. અને એના કાકા એને એવું કહે છે, ધ સેમ ઇવનિંગ ધે વર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. અને તે જ સાંજે તેના કાકાએ એને કહ્યું કે આપણે ડૉક્ટર પાસે જવું જ પડશે. તો તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર ક્લિનિક, કે જે આ ક્લિનિક હતું એ ક્લિનિકમાં તેઓ સાંજે હતા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. હવે કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર. તો જે આ ડૉક્ટર બંસી શર્મા એક યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા સેઝ, હેલો યંગ લેડી, વોટ્સ ઇઝ ધ મેટર વિથ યુ. ડૉક્ટર શર્મા એને પૂછે છે કે હેલો યંગ લેડી, વોટ ઇઝ ધ મેટર વિથ યુ, કે તને શું થયું એ મને પૂછે છે સોનિયા વિથ ડિફિકલ્ટી. હવે સોનિયાને મોઢા દાંતમાં દુખાવો છે એટલે એને થોડીક ડિફિકલ્ટી મુશ્કેલીથી એ બોલે છે, ઓ મા, આ ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. અરે ડૉક્ટર, મને દાંતનો સખત દુખાવો છે. ડૉક્ટર શર્મા સેઝ, આઈ કેન સી, હું જોઈ શકું છું, લેટ મી ચેક ઇટ, મને ચેક કરવા દે, સીટ ઇન ધ ચેર પ્લીઝ. અને પછી એને એમ કહે છે કે તું આ ખુરશીમાં બેસ મહેરબાની કરીને. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, અને જે સોનિયા છે એ આ ખુરશીમાં બેસે છે. ધ ડૉક્ટર સ્વિચેસ ઓન ધ હેડલાઇટ, અને ખુરશીમાં જે બેસે છે એની ઉપર જે હેડલાઇટ હોય છે, આપણે આગળના ચિત્રમાં જોયું હતું કે જે ખુરશી ઉપર બેસીએ તો માથે જ લાઇટ આવે, તો એ હવે ડૉક્ટર શર્મા છે એ લાઇટને ચાલુ કરે છે. ડૉક્ટર શર્મા સેઝ, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ, કે હવે તારું મોઢું ખોલ અને આ એવી રીતે બોલ. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. હવે સોનિયા છે ધીમે ધીમે પોતાનું મોઢું ખોલે છે. આ સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. વાઇડર એટલે પહોળું, અને ધેન ધીસ કે એટલું મેં જે મોઢું ખોલ્યું હવે એનાથી વધારે મારું મોઢું હું પહોળું કરી શકતી નથી, એટલે વધારે પહોળું ખોલી શકતી નથી. ડૉક્ટર શર્મા સેઝ, ધેટ્સ ઓકે, એ કહે છે કાંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. હવે સોનિયાના મોઢામાં ડૉક્ટરે અરીસાને ફેરવ્યું, અને પ્રોબ એટલે એમ કહેવાય તપાસવાનું એનું જે સાધન છે એનાથી એને સાધનને ફેરવતા જોવે છે. આઈ કેન સી, મને દેખાય છે, આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોરલ્સ. મોરલ્સ એટલે આપણે આગળ કીધું હતું કે એક દાઢમાં, એ એમ કહે છે કે મને એક કાળો ડાઘો દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર, અને ત્યાં કદાચ કેવિટી છે. કેવિટી એટલે એક જાતનું પોલાણ. અશોકભાઈ સ્ટાર્ટલ્ડ, એ એમ કહે છે અશોકભાઈ કે અ કેવિટી, એ એમ પૂછે છે કે અરે પોલાણ, અને સ્ટાર્ટલ્ડ એટલે આમ આશ્ચર્યચકિત થઈ જાય છે. અરે એ કહે છે કેવિટી, આપણે પણ ઘણી વાર આ શબ્દ સાંભળ્યો હોય છે કે દાંતમાં કેવિટી થઈ જતી હોય છે, તો ત્યારે એ કેવિટી એક જાતનું પોલાણ કે દાંતમાં એવી જગ્યા થઈ જતી હોય છે. ડૉક્ટર શર્મા સેઝ, યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન, કે હા એક કેવિટી છે અને એ પણ ક્વાઇટ અ બિગ, એ ઘણી મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સબ મેડિસિન્સ ટુડે, કે આજે હું તમને પ્રિસ્ક્રાઇબ કે જે મેડિસિન્સ હોય દવાઓ એ લખી આપે છે પ્રિસ્ક્રાઇબિંગ. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો, અને આવતીકાલ સુધીમાં તારો જે દુખાવો છે એ દુખાવો સબસાઇડ ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ફર્ધર એટલે આગળની ટ્રીટમેન્ટ, એટલે એની જે દવા છે એના પછી જે આગળની જે ટ્રીટમેન્ટ છે એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો, તું આવતીકાલે અહીં આવી શકીશ. અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. અશોકભાઈ કીધું આવતીકાલે તો હું બહાર ગામ હોઈશ. ડૉક્ટર શર્મા સેસ, વેલ સોનિયા કેન કમ અલોન. વારું, સોનિયા એકલી આવી શકે છે, સી ઇઝ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સોનિયા સેઝ, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ, હા મારે આવવું જ પડશે. એટલે સોનિયા એવી રીતે હા પાડ્યો.
હવે એક દિવસ એ દવા લઈ આવ્યા અને બીજે દિવસે ડૉક્ટરે કીધું કે તું આવજે, પછી તારી જે ટ્રીટમેન્ટ છે એ ચાલુ થશે. તો હવે નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. હવે બીજે દિવસે સોનિયાને કંઈક સારું લાગ્યું, એ બેટર ફીલ કરે છે. સી ડીડ નોટ હેવ મચ પેન, કે હવે એને વધારે જે દુખાવો હતો એ દુખાવો નહોતો. સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન ઇટ ધ ફિક્સેડ ટાઈમ, અને જે ડૉક્ટરે એને સમય આપ્યો હતો એ સમયે તે ફરીથી ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટર શર્મા સેઝ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી, કે આજે તને કેવું ફીલ થાય છે, તને કેવું અનુભવે છે, એટલે કે આજે તને કેમ છે એમણે પૂછ્યું. સોનિયા સેઝ, મચ બેટર, ઘણું સારું. ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર, કે ડૉક્ટર શર્માએ એરર રોટર વડે તેની જે કેવિટી હતી એ એક કેવિટીને સાફ કરી, એનો એમ કહેવાય કે જે સાધન છે એના વડે, એર રોટર વડે એની જે કેવિટી હતી બધી સાફ કરી. ધેન સી ફિલ્ડ ઇટ વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ, અને એક જાતનું લાઇટ ક્યુર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, એક નામનો એવો સફેદ પદાર્થ આવે, વ્હાઇટ સબસ્ટન્સ એટલે કે સફેદ પદાર્થ છે, એ પદાર્થને મટીરિયલને એ એના દાઢમાં ભરે છે, કે એમાં ભર્યું. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝ સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા, અને તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર આ બધું એક્સેટ્રા વગેરે હોય છે. ડૉક્ટર શર્માએ એના દાઢમાં જે ભર્યું એ આપણને આમાં જણાવ્યું. ડૉક્ટર શર્મા સેસ, યસ ઇટ્સ ડન, બસ થઈ ગયું. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિથાઉટ સ્પીકિંગ અ વર્ડ, કે તારો આભાર, આટલી વાર તે તારું માઉથને મોઢાને ઓપન કર્યું કે ખુલ્લું રાખ્યું, અને વિથાઉટ સ્પીકિંગ અ વર્ડ એક પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા માટે તારો આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે, અને એ દિવસે સોનિયા ડૉક્ટર શર્માની છેલ્લી પેશન્ટ દર્દી હતી. ધ ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર, અને ડૉક્ટર છે એ તેની સાથે વાત કરવા માટે સમયને ફાળવી શક્યા. સ્પેર એટલે સમયને કાઢવો, સમય ફાળવવો, તો એની જોડે વાત કરવામાં એ સમય ફાળવી શક્યા. સોનિયા સેઝ, ડૉક્ટર વુડ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી, કે સોનિયાએ પ્રશ્નાર્થ કર્યો, એમણે પૂછ્યું કે ડૉક્ટર તમે મને કહી શકો કે મને કેવિટી શા માટે થઈ. ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફાઉન્ડ ઓફ સ્વીટ્સ. ડૉક્ટર શર્માએ એને સામે સવાલ કર્યો કે મને એક વાત કહે, શું તને મીઠાઈ ભાવે છે. સોનિયા સેઝ, યસ આઈ એમ, હા મને ભાવે છે મીઠાઈ, આઈ હેવ ઇટિંગ ચોકોલેટ્સ એન્ડ આઈસક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. એ જો સામે સોનિયા એને આન્સર આપે છે કે મને ચોકલેટ, આઈસક્રીમ અને બીજી મીઠાઈઓ છે આ બધી ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, અને હજી એક પણ વસ્તુ જણાવ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે, શું તું નિયમિત રેગ્યુલરલી નિયમિત દિવસમાં ટ્વાઇસ અ ડે એટલે કે દિવસમાં બે વાર બ્રશ કરે છે. ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મિલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકોલેટ્સ ઓર આઈસક્રીમ, કે જમ્યા પછી ક્લીન યોર માઉથ, તારા માઉથને સાફ કરે છે, મોઢાને સાફ કરે છે આફ્ટર મિલ્સ, મિલ્સ એટલે જે આપણે જમીએ એ જમ્યા પછી, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકોલેટ્સ અને ચોકલેટ અથવા તો આઈસક્રીમ ખાધા પછી, શું તું તારું મોં સાફ કરે છે. સોનિયા સેઝ, નો ડૉક્ટર, એ એમ કહે છે કે ના ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ, હું ફક્ત સવારે જ બ્રશ કરું છું, એવું સોનિયાએ આન્સર કર્યો. ડૉક્ટર શર્મા સેઝ, દેટ્સ ધ પ્રોબ્લમ, તો કહે છે કે આ જ સમસ્યા છે, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તું તારા જે દાંત છે એ દાંતની યોગ્ય પ્રોપર કેર, કેર એટલે કાળજી અને પ્રોપર એટલે યોગ્ય, કે તું તારા દાંતની યોગ્ય કાળજી લેતી નથી. તો આ જ સમસ્યા છે કે ઘણા એવા હોય છે કે જે દિવસમાં એમ કે બે વખત બ્રશ કરતા હોય અને પોતાના દાંતની કાળજી લેતા હોય છે, એવા ભાગ્યે જ હોય છે, વધારે પડતા તો એક જ વાર બ્રશ કરતા હોય છે. તો ડૉક્ટર સોનિયાને પણ કહે છે કે આ જ સમસ્યા છે, યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ.
તો હવે ડૉક્ટર એને જણાવે છે કે તારે દિવસમાં 2 વાર બ્રશ કરો. હવે ક્યારે ક્યારે? તો કે વન્સ ઇન ધ મોર્નિંગ, એક વખત સવારે, અને ફરીથી એક વખત, વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને એક વખત કે રાત્રે સૂતા પહેલાં યોગ્ય રીતે બ્રશ કરવો જોઈએ, એવું ડૉક્ટરે એને કહ્યું. સોનિયા આસ્ક્ડ કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? તો સોનિયાને પૂછે છે કે બ્રશ કરવાની સાચી રીત શું ડૉક્ટર? ડૉક્ટર શર્મા સેઝ, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. મોટાભાગના લોકો બંને બાજુ કે બ્રશ ફેરવે, મૂવિંગ ફેરવવું, અને બ્રશ ધ ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે ઓનલી. સાઇડ વે તો કે બંને બાજુ બ્રશ ફેરવી અને બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ ડૉક્ટર કહે છે કે ખરેખર તો તેને ઉપર અને નીચે ફેરવીને બ્રશને કરવું જોઈએ, ઉપર નીચે બંને તરફ, સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેથી દાંત વચ્ચે ચોંટી ગયેલા જે આપણા ખાદ્ય પદાર્થો હોય, બિટ્સ ઓફ ફૂડ, ખાવાના જે કણો હોય છે, એ કણો સ્ટક ફસાઈ ગયેલા હોય છે, કે નાના નાના આપણે જે વસ્તુઓ ખાતા હોય એના જે કણો હોય છે, જેના ટુકડા એવા હોય છે, એ અંદર ફસાયેલા હોય છે, સ્ટક ફસાઈ જતા હોય છે, જેથી કરી અને એ નીકળી જાય, બિટવીન ધ ટીથ કે દાંતની વચ્ચે ફસાઈ જતા હોય છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ ધ જેન્ટલ સ્ટ્રોક. અને એમ કહે છે કે ગમ લાઇન, પેઢા, કે જે પેઢા છે એ પેઢાને પણ જેન્ટલ સ્ટ્રોક્સ એટલે કે હળવા હાથે એને પણ બ્રશ કરવા જોઈએ, મતલબ પેઢાને પણ આપણે ઘસવા જોઈએ. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. કે પ્રત્યેક ભોજન બાદ એવું જરૂરી નહીં, પણ જ્યારે તું ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાય ત્યારે તો તારે મોં સાફ કરવું. સોનિયા સેસ, સોનિયા ફરી પ્રશ્નાર્થ કરે છે, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તો કે મને કારણો કહેશો ડૉક્ટર કે આવી રીતે બ્રશ કરવાનું એ જણાવે છે, તો કે એનું કારણ શું એ તમે કહેશો? તો હવે જે કારણ જણાવે છે એ જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. હાઇજીન એટલે આરોગ્ય. તો કે દાંતનું જે આરોગ્ય છે એ માટે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ હોય તો એ છે મોંની, આપણું મોઢું છે એની સફાઈ, એ સૌથી અને એમ કહેવાય પહેલી જરૂરિયાત છે, રિક્વાયરમેન્ટ, જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, કે જો તમે તમારું મોઢું સાફ ન કરો, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇન સાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. હવે ડૉક્ટર એમ કહે છે કે જો તમે તમારું મોઢું સાફ ન કરો તો ખાદ્ય પદાર્થના, આપણે જે પણ બિટ્સ ઓફ ફૂડ જે પણ કંઈ ખાઈએ છીએ, એ ખાવાના જે ટુકડા છે એ ટુકડા તમારા દાંતની સપાટી, સરફેસ પર, અને બિટવીન યોર ટીથ, દાંતની વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં ચોંટી જાય છે, એમાં ફસાઈ જતા હોય છે. નાવ હવે જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ હુ ઇવન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. અને હવે જે જંતુઓ હોય છે એ જંતુઓ આ ખાદ્ય પદાર્થના જે પણ ઝીણા ઝીણા ટુકડાઓ હોય છે એના જે પાર્ટિકલ્સ હોય છે એટલે કે એના જે પાર્ટ હોય છે, અંશો હોય છે, એ ખાશે અને આખરે તમારા જે દાંત હોય છે એ દાંતનો અમુક ભાગ પણ ખાઈ જશે, કે પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, દાંતના અમુક ભાગને પણ જંતુઓ ખાઈ જાય છે. ધે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને તમારા દાંતના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબે ગાળે તે કેવિટીમાં પરિણમશે. એ દાંતનો જે ઉપરનો ભાગ હોય છે ઇનેમલ કોટિંગ એનો નાશ કરે છે, કે એ દાંત ખાઈ જતા હોય છે જંતુઓ છીણો છીણો, અને પછી એમાં એ કેવિટી થઈ જતી હોય છે. તો સોનિયા પૂછે છે કે ઇનેમલ કોટિંગ વોટ્સ ધેટ, ઇનેમલ કોટિંગ શું છે? કે ડૉક્ટરે કીધું કે ઇનેમલ કોટિંગ દાંત જે છે એના ઇનેમલ કોટિંગનો નાશ કરશે અને લાંબે ગાળે એ કેવિટીમાં પરિણમશે, એટલે સોનિયાને ખબર નથી કે ઇનેમલ કોટિંગ શું. તો ત્યારે એ હવે પૂછે છે, તો ડૉક્ટર શર્મા એને આન્સર આપે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્ટ્રક્શન ઓફ યોર ઓફ અવર ટીથ. કે એના માટે તારે જે દાંતની આખી કન્સ્ટ્રક્શન, એની જે રચના છે એ રચનાને તારે અન્ડરસ્ટેન્ડ સમજવી પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ, કે આપણા દાંત છે દાંતના 3 પડ હોય છે, 3 લેયર્સ. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સૌથી ઉપરનો જે સફેદ પડ હોય છે, વ્હાઇટ પડ, એને ઇનેમલ કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાસ્ટ ઓફ
પાર્ટ ઓફ અવર બોડી, કે તે આપણા જે શરીરનો સૌથી એમ કહેવાય કઠણ અને મજબૂત ભાગ છે, હાર્ડેસ્ટ કઠણ અને સ્ટ્રોંગેસ્ટ મજબૂત પાર્ટ ઓફ અવર બોડી. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને જે બીજો પાર્ટ છે બીજા પાર્ટને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ, અને એ જે છે થોડુંક પીળાશ પડતું છે, પીળું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટર પલ્પ, અને સૌથી અંદરનો જે પડ છે એને ડેન્ટલ પલ્પ કહે છે. તો આવી રીતે ડૉક્ટર એને ત્રણ પડ સમજાવે છે, થ્રી લેયર સમજાવે છે. ધ ઇનર મોસ્ટ એ ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલર ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિટ, અને તારા મોલર, મોલર એટલે દાંતમાં એક કેવિટી હતી જે હવે અસ્તિત્વમાં નથી, કે હવે એ નીકળી ગઈ છે. તો સોનિયા કહે છે મોલર વોટ ઇઝ ઇટ, હવે મોલર શું છે એને પૂછે છે. ડૉક્ટર શર્મા આન્સર કરે છે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ટીથ, તે એક પ્રકારના દાંત છે મોલર. લુક એટ ધેટ ચાર્ટ, કે આ ચાર્ટ જો. હવે જે ડૉક્ટર શર્મા છે એને કહું ચાર્ટ બતાવે છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ટીથ, કે બે પ્રકારના દાંત, એમાં એક પ્રકાર બતાવે છે ડિસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. ડિસિડ્યુઅસ એટલે ખરી જાય તેવા, અને આપણી ભાષામાં એમ કહેવાય કે દૂધિયા દાંત. આપણે બધાને ખબર છે કે નાનપણમાં આપણને જે દાંત આવતા હોય છે, ભાઈ થોડાક મોટા થાય એટલે બધા દાંત પડી જતા હોય છે અને એને પાછા નવા દાંત આવે છે. તો એ ડિસિડ્યુઅસ દાંત, કે નોન એઝ અ મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. અને પછી જે દૂધિયા દાંત પડી જાય છે અને પછી જે આપણા કાયમી દાંત આવે છે એ દાંત. તો આખું એને ચાર્ટ એવી રીતે બતાવે છે. ડિસિડ્યુઅસ ટીથ આર યુઝલી 20 ઇન નંબર એન્ડ ધે શેડ વન બાય વન આફ્ટર ગ્રોથ. ડિસિડ્યુઅસ દાંતની જે સંખ્યા છે એ સામાન્ય રીતે એમ કહે છે કે 20 હોય છે, 20 હોય છે, અને તે ઉગ્યા બાદ એક પછી એક ખરી જાય છે. કે નાનપણમાં જે દાંત આવે છે એ દાંત 20 એના જે સંખ્યા હોય છે, અને પછી જેમ જેમ સમય જાય છે એમ પડતા આવે છે અને પછી નવા દાંત ઉગે છે. એ નવા દાંત આવે છે એ આપણા પરમનન્ટ ટીથ છે, કે જેમ જેમ ગ્રો આપણો વિકાસ, ગ્રોથ થતો જાય છે, આપણો વિકાસ થતો જાય છે, તો એ ગ્રોથના કારણે આપણા એ દાંત ખરી અને પરમનન્ટ દાંત આવે છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, કે એના પછી આપણા કાયમી દાંત આવે છે. ધે આર યુઝલી 32 ઇન નંબર, અને તે જે દાંત હોય છે એની સામાન્ય સંખ્યા 32 હોય છે. તો આવી રીતે મોલર એ સોનિયાને ડૉક્ટર શર્માએ સમજાવ્યું. હવે આગળ નેક્સ્ટ કહે છે કે સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ ધ સેમ. હવે સોનિયા એમ કહે છે કે હા 32 દાંત એ મારે પણ છે, પણ બધાના જે ધે ઓલ આર નોટ ધ સેમ, બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા સાહેબ ધે આર ડિફરન્ટ ઇન શેપ સાઇઝ એન્ડ ફંક્શન્સ. ધેર આર 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન્સ, 4 પ્રી મોલર્સ એન્ડ 4 ઓર 6 મોલર્સ ઇન ઇચ જો. હવે જે ડૉક્ટર છે એને સમજાવે છે કે જે દાંત છે એ ડિફરન્ટ શેપ, જુદા જુદા એના શેપ છે, એનો આકાર છે, એની સાઇઝ છે, એના કદ છે, એના ફંક્શન છે, એના જુદા જુદા કાર્ય છે, કે આકાર, કદ અને કાર્ય જુદા જુદા હોય છે આ બધા દાંતના. તો એના ચાર પ્રકાર બતાવે છે. હવે એમાં ઇન્સાઇઝર, કે દરેક જડબા પર, જો એટલે કે આપણું જે પેઢું, આપણા જે જડબા છે એ જડબા ઉપર 4 ઇન્સાઇઝર છે, 2 કેનાઇન છે, 4 પ્રી મોલર અને 4 એ 4 અથવા તો જે 6 એ મોલર છે. તો આપણને આવી રીતે બતાવે છે કે આગળના 4 દાંત, પછી પાછળ નાની દાઢ, એ બધું એને સમજાવે છે કે આપણે જે આગળ ચાર્ટમાં જોયા એ રીતે પ્રી મોલર્સ, મોલર્સ, કેનાઇન, તો આવી રીતે એને સંખ્યા બતાવી. સોનિયા સેઝ કેન આઈ આસ્ક અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ. તો સોનિયા કહે છે કે શું હું તમને મારા જે ફ્રેન્ડ્સ છે, મારા મિત્રોની જે ડેન્ટલ પ્રોબ્લેમ છે, દાંતની સમસ્યાઓ છે, એના વિશે થોડા પ્રશ્નો, ફ્યુ ક્વેશ્ચન્સ એના વિશે થોડા પ્રશ્નો પૂછી શકું. ડૉક્ટર શર્મા સાહેબ ઓ શ્યોર ડિયર, એમ કહે છે કે ઓ ચોક્કસ ડિયર. સોનિયા હવે એને સવાલ કરે છે. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, વોટ શુડ સી ડૂ. કે મારા વર્ગમાં મારી ફ્રેન્ડ, એક જે ક્લાસમેટ છે કે મારી જોડે જ ભણે છે, જેનું નામ છે પૂજા, એ સ્લીપ્ડ થઈ ગઈ, એટલે કે સ્ટેરકેસ દાદરા પરથી એ પડી જાય છે. અને એ એમ કહે છે કે દાદરા ઉપરથી પડી ગયા પછી સી હેઝ ફ્રેક્ચર્ડ
ટીથ કે એના જે દાંત છે એ દાંત બટકી ગયા હતા, ફ્રેક્ચર્ડ થઈ ગયા હતા, બટકી ગયા હતા. તો હવે એને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. હવે એમ કહે છે કે કન્સલ્ટ એટલે કે સલાહ લેવી, તો તેને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. પહેલે ડૉક્ટર શર્માએ એવું કીધું, આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, એક્ઝામિનિંગ એટલે કે એના જે દાંત છે એને જોયા પછી, એને એક્ઝામિન એટલે કે દાંત તપાસ્યા પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ધ ટીથ વિથ લાઇટ કર્ડ કોમ્પોસાઇટ ફિલિંગ મટીરિયલ. કે ડેન્ટિસ્ટ એને તપાસ્યા પછી એને દાંત સમા કરવાનું એને સૂચવશે કે ડેન્ટિસ્ટ લાઇટ ક્યુર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી, કે એ પણ એના જે પોલાણ હતું એ પોલાણમાં જે રીતે એ દવા ભરી અને એનું પોલાણ છે એ પોલાણને દૂર કરે છે, ડૉક્ટર શર્મા સોનિયાના જે કેવિટી હતી એને દૂર કરે છે. તો આમાં પણ એવી જ રીતે એને કહે છે કે ડૉક્ટર એના જે દાંત છે એને તપાસી અને પછી એની જે આ બધા મટીરિયલ છે એ મટીરિયલથી કેવી રીતે દાંતને સમા કરવા એ સૂચવશે. તો એના માટે એને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સોનિયા સેઝ ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ્સ નેમ્ડ ધારા. અને પછી એમ કહે છે કે મારી એક બીજી બહેનપણી છે જેનું નામ છે ધારા. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, કે એના જે દાંત છે એનો ગ્રોથ, એનો જે વિકાસ છે દાંતના, એ અનઇવન એમ કે ઊંચા નીચા છે, એકસરખા નહીં, ઊંચા નીચા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, કે તેના દાંત યોગ્ય રીતે ઉગ્યા જ નથી, ગ્રોન ઉગ્યા જ નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ્ડ ઇચ ટાઈમ, કે કોઈક વાર એને ખૂબ જ એમ્બેરેસ્ડ, સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર, તો એના માટે કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા સેઝ નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. ફિઝિકલ ડિફોર્મિટી, ડિફોર્મિટી એક શારીરિક ખોટ, ફિઝિકલ એટલે કે શારીરિક, એને ડિફોર્મિટી જે ખોટ છે. ડૉક્ટર શર્મા કહે છે કે શારીરિક ખોટને કારણે કોઈપણે એને સંકોચ ન થવો જોઈએ, પહેલું તો એને એમ કીધું, કે અથવા તો એમાં કોઈપણ જાતની એને શરમ ન રાખવી જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, કે એની જે પ્રોબ્લેમ છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો, અને હવે આ જે એની પ્રોબ્લેમ છે, આ સમસ્યા છે, એનો પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોનિક ટ્રીટમેન્ટ. ઓર્થોડોનિક ટ્રીટમેન્ટ એવી ઉપચાર, એ આ દર્દીએ ઓર્થોડોનિક ઉપચાર લેવું જોઈએ. ધ બ્રેસ વિલ બ્રિંગ હર ટીથ ઇન અ પ્રોપર અલાઇમેન્ટ, કે બ્રેસ, તમે જોયું હોય તો ઘણા દાંતમાં સ્પ્રિંગ બેસાડતા હોય છે, તો જે સ્પ્રિંગ બેસાડે છે એ એમ કહે છે કે તો એનાથી જે એના દાંત છે એ એકસરખા થઈ જશે. તો એના માટે એવો કોઈ શરમ સંકોચ અનુભવવાની જરૂર નથી અને એને ઓર્થોડોનિકની સલાહ લેવી જોઈએ. અલાઇમેન્ટ એમ કે એકસરખા એક જ લાઇનમાં બધા વ્યવસ્થિત મૂકવા માટે જે સ્પ્રિંગ બેસાડવામાં આવે છે તેના માટે એને સલાહ લેવી જોઈએ. હવે આગળ જોઈએ. સોનિયા આસ્ક્ડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયા એને પૂછે છે કે હું તેને તમને મળવા કહું, કે આસ્ક હર ટુ સી યુ, સી યુ એટલે એને મળવું, કે તમને મળવા હું તેને કહું. ડૉક્ટર શર્મા સેઝ નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોનિસ્ટ, કે આપણને જો સાઈડમાં પિક્ચરમાં બતાવે છે કે જેવી રીતે દાંતમાં સ્પ્રિંગ બેસાડેલી છે, તો એના માટે અલગ ડૉક્ટર આવતા હોય છે દાંતના, તો એને કહેવાય છે ઓર્થોડોનિસ્ટ. તો એમ કહે છે કે એને મારી પાસે નહીં પણ આ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન, કે તમારો જે આ વેલ્યુએબલ કિંમતી સજેશન, સૂચનો આપ્યા એ માટે તમારો ખૂબ જ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અલોટ, અને એમ કહે છે ડેન્ટલ વિજ્ઞાને, દાંતનું જે વિજ્ઞાન છે એને ખૂબ જ પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોનિસ્ટ, કે હું તેને ઓર્થોડોનિસ્ટની સલાહ લેવા કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ, હવે એમ કહે છે કે મને વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનો છે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન પ્રોજેક્ટ ઇન સાયન્સ એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. હવે એમ કહે છે કે નાઉ આઈ એમ થિંકિંગ, હું વિચારી રહી છું કે મારે એક પ્રોજેક્ટ લેવાનો છે, તો એ પ્રોજેક્ટ હું ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય એ લઉં, એ પ્રોજેક્ટ ઉપર કામ કરું, અને એ પ્રોજેક્ટ જો હું હાથમાં લઈશ તો મને લાગે છે
કે એ છે એ ખૂબ જ વેરી યુઝફુલ ટોપિક, ખૂબ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા સાહેબ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ, કે નીડ જરૂર, અને ઇફ યુ કે જો તને જરૂર હોય એ તારા પ્રોજેક્ટ માટે અને એ પ્રોજેક્ટમાં ગાઈડન્સ માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકે છે. સોનિયા સાહેબ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ, કેવું સારું, તમારો આભાર. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ, તારું સ્વાગત છે. તો આવી રીતે સોનિયા અને ડૉક્ટર શર્માનો, ડૉક્ટર બંસી શર્માનો જે આખો સંવાદ હતો કે કેવી રીતે દાંતનું આરોગ્ય જાળવવું અને દાંતની કેવી રીતે આખી જે ઇન્ફોર્મેશન છે એ ડૉક્ટર શર્માએ સોનિયાને સમજાવી છે આ પાઠમાં. તો અહીં આપણો યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.